હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ ભણીશું. તેમાં માય પેજ 1 જે ભણીશું તેમાં છે એક વાર્તા છે, સ્ટોરી. સ્ટોરી મતલબ એક વાર્તા. તો વાર્તા સાંભળો અને વાંચો. એમાં છે, સાંભળો શાંતિથી, હું એક એક વસ્તુ ઇંગ્લિશમાં બોલીશ અને સમજાવતી જઈશ, એ તમારે સાંભળવાની છે. હવે પહેલું છે, અ હિયર એન્ડ અ ટોર્ટોરાઇસ વેર નેબર્સ. હવે પહેલાં થોડા સ્પેલિંગ સમજાવી દઉં એકવાર, એના ઉપરથી જોજો કે હિયર, હિયર મતલબ સસલું, હિયર મતલબ સસલું. ટોર્ટોરાઇસ, ટોર્ટોરાઇસ એટલે કાચબો. નેબર્સ, નેબર્સ એટલે પડોશી. આપણે આજુબાજુ રહેતા હોય, બે ઘર આજુબાજુના હોય એને શું કહેવાય, નેબર્સ એટલે કે પડોશી. ફોરેસ્ટ, ફોરેસ્ટ મતલબ જંગલ. લીવડ એટલે કે રહેતા હતા, એના વિશેની વાત કરી છે. લાફ્ડ એટલે કે હસવું, LAUGHED, લાફ્ડ એટલે કે હસવું. પછી ટોર્ટોરાઇઝ એટલે કે કાચબું. ઓવરટેક એટલે કે કસાયથી આગળ થઈ જવું, એને ઓવરટેક કર્યું કહેવાય. નહીં કહેતા ગાડીએ, એની ગાડીથી મારી ગાડીએ મેં ઓવરટેક કરી નાખ્યો, એ ઓવરટેક મતલબ એનાથી આગળ થઈ જવું. પછી વેરી સ્લો એટલે કે એકદમ ધીમું ચાલવું, એના વિશે. પછી રેસ, રેસ એટલે કે હરીફાઈ. પછી ફાસ્ટ, રન ફાસ્ટ એટલે કે ખૂબ ખૂબ ઝડપથી દોડવું, એના વિશેની વાત. વોક એટલે ચાલવું. સ્ટાર્ટેડ એટલે કે શરૂઆત કરવી, રેસની, હરીફાઈની શરૂઆત કરવી. પછી સૂન એટલે કે તરત, ફાસ્ટ. રીચડ એટલે કે પહોંચી જવું. ટોપ ઓફ હિલ એટલે કે હિલ મતલબ ઉપર, ડુંગર જેવું હોય એ હિલ, એની ઉપર. ટોપ એટલે કે એની ઉપર છે, ટોચ ઉપર ત્યાં પહોંચી જવું. પછી ટોર્ટોરાઇઝ, મચ બિહાઇન્ડ એટલે કે ટોર્ટોરાઇઝ એટલે કે કાચબો બહુ જ પાછળ હતો. પછી રેસ્ટ એટલે કે આરામ કરવો. પછી હિલ એટલે કે ટેકરી ઉપરની. હવે લેગ ઇનસાઇડ એટલે કે અંદરની બાજુ પગ લઈ લેવા એના. હવે પુલ્ડ હેડ એટલે કે અંદરની બાજુ, પુલ્ડ અંદર ખેંચી લેવું, માથું અંદર ખેંચી લેવું. હવે ડાઉન એટલે કે નીચે. હવે આટલા સ્પેલિંગ હતા, હવે એક એક વસ્તુ આપણે પાઠ સમજાવીશું. હવે ધ્યાન રાખજો કે પાઠમાં શું આવે છે, કેવું, એક એક લીટી વાંચું છું અને ગુજરાતી પણ સમજાવું છું. અ હિયર એન્ડ અ ટોર્ટોરાઇસ વેર નેબર્સ એટલે કે અ હિયર એટલે કે એક સસલું, અને એન્ડ એટલે કે અને, અ ટોર્ટોરાઇસ અને એક કાચબો, વેર નેબર્સ એટલે કે પડોશી હતા. એક સસલું અને એક કાચબો બંને પડોશી હતા. ધે લીવડ ઇન અ ફોરેસ્ટ, તે બંને ક્યાં રહેતા હતા, તેઓ બંને ફોરેસ્ટ એટલે કે જંગલમાં રહેતા હતા. વન્સ ધ હિયર લાફ્ડ એટ ધ ટોર્ટોરાઇઝ, એક દિવસ સસલું એ ટોર્ટોરાઇઝ ઉપર, ટોર્ટોરાઇઝ એટલે કે કાચબા ઉપર, લાફ્ડ એટલે કે હસવા લાગ્યું. એક દિવસ એમ કે સસલું હતું એ કાચબા ઉપર હસવા લાગ્યું. યુ કાન્ટ ઓવરટેક મી, તો કે તું મને ઓવરટેક કરી શકે નહીં. ઓવરટેક મતલબ તું મારાથી આગળ જઈ શકે નહીં, તું મને હરાવી શકે નહીં. એમ કે યુ આર વેરી સ્લો, તું એકદમ ધીમો છે, ધીમે ચાલે છે એમ. હવે આપણને ખબર જ છે ને કાચબો કેવી રીતે ચાલે, એકદમ ધીમે ધીમે ચાલતું હોય, અને સસલું કેવી રીતે ચાલતું હોય, એકદમ ફાસ્ટ દોડતું હોય. એટલે સસલું છે ને, એક દિવસ, બંને પડોશી હોય છે, આજુબાજુ રહેતા હોય છે, એટલે એક દિવસ છે સસલું હોય છે એ હસે છે અને કાચબાની ઉડાવે છે કે તું તો એકદમ ધીમે ચાલે છે અને તું મને કોઈ દિવસ ઓવરટેક કરી શકે નહીં. યુ આર વેરી સ્લો, તું એકદમ ધીમો છે. ધ ટોર્ટોરાઇઝ સેડ, લેટ્સ રન અ રેસ એન્ડ સી. એટલે ટોર્ટોરાઇઝ કહે છે, ટોર્ટોરાઇઝ મતલબ કાચબો કહે છે કે ચાલ ત્યારે આપણે બે રેસ લગાવી જોઈ લઈએ એમ કે.
એ પેલું સસલું એને ઉડાવે છે એટલે કાચબો કહે છે ચાલ ત્યારે આપણે બે રેસ લગાવીને એટલે કે હરીફાઈ લગાવીને જોઈ લઈએ એમ કે. ધ હિયર સેડ આઈ રન ફાસ્ટ યુ વોક સ્લો. હિયર એટલે કે સસલું કહે છે કે હું ફાસ્ટ દોડું છું, યુ વોક સ્લો પણ તું ધીમે દોડે છે, ધીમે ચાલે છે. હું ફાસ્ટ દોડું છું અને તું તો ધીમે ચાલે છે. આઈ વિલ વિન એટલે કે હું જ જીતીશ, હું જ એમ કે જીતવાનું છે. ધે સ્ટાર્ટેડ ધ રેસ, તેઓ રેસ લગાવવાની શરૂઆત કરી, હરીફાઈની શરૂઆત કરી. ધ હિયર રન ફાસ્ટ સૂન, એટલામાં જે હિયર હતું મતલબ સસલું હતું એ રન ફાસ્ટ ફટાફટ બહુ ઝડપથી દોડી ગયું અને જલ્દીથી સૂન તરત જ. ઇટ રીચડ એટ ધ ટોપ ઓફ ધ હિલ, અને તે તરત જ જે ટેકરી હતી, જે ટેકરીની ઊંચાઈ છે એક ઉપરની ટોચ હતી ત્યાં પહોંચી ગયું. ધ ટોર્ટોરાઇઝ વોઝ મચ બિહાઇન્ડ, ટોર્ટોરાઇઝ તો એનાથી બહુ જ ઘણું પાછળ હતું, બિહાઇન્ડ મતલબ પાછળ હતું. ધ હિયર થ્રુ લેટ મી ટેક સમ રેસ્ટ, એટલે હિયરને એમ થયું કે આ તો બહુ જ પાછળ છે એટલે લાવને મને, લેટ મી ટેક સમ રેસ્ટ એટલે કે લાવને મને થોડો આરામ કરી લેવા દે. સૂન ધ હિયર વોઝ ફાસ્ટ સ્લીપ, અને એટલામાં જ સસલું હતું એ ગહેરી નિંદ્રામાં સૂઈ ગયું. ધ ટોર્ટોરાઇઝ ઓલ્સો રીચડ એટ ધ ટોપ ઓફ ધ હિલ, એટલામાં શું થયું, ટોર્ટોરાઇઝ હતો એ રીચડ એટલે કે પહોંચી ગયો ક્યાં, હિલની ટેકરી ઉપર, જ્યાં જે ટેકરી હતી ટેકરીની ટોચ ઉપર જ્યાં સસલું હતું ત્યાં પહોંચી ગયું. ઇટ વોક અપ ધ હિયર, તેને શું કર્યું, તેને સસલાને ઉઠાડ્યું. ધે આર ઓન ધ ટોપ ઓફ ધ હિલ, પછી તેને કીધું કે હું અહીંયા પહોંચી ગયો છું. બંને ક્યાં હતા, હિલ ઉપર છેક ટેકરી ઉપર હતા એમ કે. ધ હિયર સેડ એટલે સસલું કે સસલાએ કીધું થેન્ક યુ, યુ વોક મી અપ, પછી સસલાએ કીધું કે સારું તે મને ઉઠાડ્યું બદલ તારો આભાર. બટ આઈ વિલ વિન ધ રેસ, પરંતુ હું જ આ રેસ જીતવાનો છું. ધ ટોર્ટોરાઇઝ સેડ લેટ સી, એટલે સસલાએ કીધું કે સારું જોઈ લઈએ, ચાલ જોઈ લઈએ. ધ ટોર્ટોરાઇઝ પુલ્ડ ઇટ હેડ એન્ડ લેગ્સ ઇનસાઇડ, ટોર્ટોરાઇઝે શું કર્યું, પુલ્ડ એટલે કે અંદરની સાઈડ, હેડ એનું માથું હતું એ અંદરની સાઈડ, એટલે કે ટોર્ટોરાઇઝ કેવો હોય છે, કાચબો કેવો હોય છે, જોયો હશે કે કંઈ પણ તકલીફ પડવા આવે, કંઈ પણ મુશ્કેલી આવે એ પહેલાં એનું માથું હોય, એનું મોં આખું હોય, એ અંદર એની ઉપર જે આખું દડા જેવી કાચલી હોય એની અંદર ખેંચી લે. તો એને શું કર્યું કે એને પોતાનું હેડ હતું, એનું માથું હતું, એને શું કર્યું, પુલ્ડ એટલે કે અંદરની બાજુ ખેંચી લીધું. એન્ડ લેગ્સ ઇનસાઇડ સેલ, એને એના પોતાના લેગ્સ હતા એ પણ એ કાચલી, એ જે દડા જેવી આખી કાચલી હોય છે, કાચલી આખી ઉપર કાચ બાજુ ઉપર કેવું હોય છે, એને એના પગ પણ અંદરની સાઈડ ખેંચી લીધા, એને એનું માથું પણ અંદર ખેંચી લીધું અને એના પગ પણ અંદર ખેંચી લે. કોઈ દિવસ કાચબાને જોયો હોય તો તમારે જોવાનું, એને જોરથી આમ કરીને આમ જોરથી ધપ્પો મારીશું ને તો એ તરત જ શું કરશે, એના પગ અને એનું મોં તરત જ અંદર લઈ લેશે અને તરત દડાની જેમ આખો પડી જશે. પછી એના ઉપર થઈને આખી ગાડી નીકળી જાય ને તો પણ એને કંઈ થાય નહીં. એને મેઇન વસ્તુ શું, એક પગ અને એનું માથું સાચવવાનું હોય, પણ કંઈ પણ તકલીફ પડે એને પહેલાં એ શું કરશે કે એનું પગ અને એનું માથું હોય એને અંદરની સાઈડ ખેંચી લેશે. એટલે અત્યારે પણ એવું જ કર્યું કે એને શું કર્યું, એના લેગ્સ એના એના પગ હતા એ અને એનું માથું એ અંદરની સાઈડ ખેંચી લીધું. ઇટ લુકડ લાઇક અ બોલ, એ તો બોલ જેવો બની ગયો, દડા જેવો જ થઈ ગયો. ઇટ રોલ ડાઉન ધ હિલ, અને પછી શું કરવા માંડ્યો, રોલ ડાઉન ધ હિલ, એ હિલ ઉપરથી દડા જેવો થઈ ગયો, હિલ ઉપરથી ગબડવા લાગ્યો. ધ હિયર કુડ નોટ ઓવરટેક ઇટ, પણ હિયર તો એવું કરી શક્યું નહીં, સસલું તો એવું કરી શક્યું નહીં. ધ ટોર્ટોરાઇઝ વોન ધ રેસ, અને ટોર્ટોરાઇઝ જે કાચબો હતો એ જીતી ગયો. હવે કાચબાએ શું કર્યું, ઉપર ચડતા તો એને વાર લાગી પણ ઉતરતા તો એને શું કર્યું, તરત જ આખું માથું ને પગને અંદર નાખી દીધા અને બોલ જેવો બની ગયો અને તરત આખું આખું રગડવા લાગ્યો. ચાલવાની જરૂર જ ના પડી તો રગડવા લાગે બોલના જેમ, એટલે એ તરત નીચે પહોંચી ગયો. પણ જે હિયર જે સસલું હતું એ એવું કરી શક્યું નહીં, તેથી શું થયું કે ટોર્ટોરાઇઝ એટલે કે કાચબો હતો એ રેસ એટલે કે હરીફાઈ જીતી ગયો.
ફરીથી એકવાર સમજાવી લઉં છું કે સસલું અને કાચબું એ બંને શું હતા? પડોશી હતા. અને તે બંને ક્યાં રહેતા હતા? જંગલમાં. અને એક દિવસ સસલું હતું એના પોતાની જાતે અભિમાન હતું કે આ હું કેટલું ઝડપથી દોડું છું એમ કે એમ કરીને ટોટો રાઈડને ખીજાવા લાગ્યો કે હું કેટલું ઝડપથી દોડું છું એમ કે તું કોઈ દિવસ મને ઓવરટેક કરી શકે નહીં એમ કે. અને એટલે ટોટોરાઈઝ કહે છે સારું ત્યારે ચાલ આપણે બે રેસ લગાવીએ, હરીફાઈ લગાવીએ. તો કે સારું ત્યારે એમ કે હું તો કેટલી ફાસ્ટ દોડું છું. પછી સસલું કહે છે કે હું તો કેટલું ફાસ્ટ દોડું છું એમ કે અને તું કેટલું ધીમું ચાલે છે પણ એટલે તો હું જ જીતવાનો છું એમ કે. પછી તરત જ એ બે હરીફાઈ લગાવવા માંડે. તો પેલું સસલું હતું એ તો ફાસ્ટ દોડતું હતું એટલે ફટાફટ થોડી જ વારમાં છેક હિલ ઉપર છેક ટેકરીની જે ટોચ હતી એટલે છેક પહોંચવાનું હતું ત્યાં તો પહોંચી ગયું. અને ટોટોરાઈ તો એનાથી બહુ જ પાછળ હતો. એ તો બિચારો શાંતિ શાંતિથી ચાલતો હતો તો એ તો બહુ જ પાછળ હતો. પછી થોડી વાર ખાસા ટાઈમ સુધી એને જોયું કે ના દેખાયું એટલે એને શું કર્યું કે લાઈને તારે હું થોડો આરામ કરી લઉં. એટલે સસલું તો શું કર્યું, આરામ કરતાં કરતાં એમના એમ સૂઈ ગયું. પછી ઘણા ટાઈમ પછી શું થયું કે ટોટોરાઈ જે કાચબો હતો એ ત્યાં હિલ ઉપર પહોંચી ગયો. તેણે શું કર્યું કે સસલાને ઉઠાડ્યો અને સસલાને ઉઠાડ્યો અને ઉઠાડ્યો એટલે સસલાએ કીધું થેન્ક યુ એમ કે તે મને ઉઠાડ્યો. અને પછી એમ કે હું અહીંયા આવી ગયો છું પણ હવે પણ પેલો કહે છે સારું તે મને ઉઠાડ્યો એનું આભાર પણ હું જ જીતવાનો છું, હું જ રેસ આ જીતવાનો છું. ફરી ટોટોરાઈઝ કહે છે એ કાચબો કહે છે કે સારું તારે એમ લેટ સી એટલે કે ચાલો આપણે જોઈ લઈએ એમ કે કોણ જીતવાનું છે. તો તરત ટોટોરાઈઝે શું કર્યું, હવે ટેકરી ઉપર ચડતા એને વાર લાગી પણ ઉતરવાનું હતું એટલું. તો ઉતરવા માટે તો ટોટોરાઈઝે શું કર્યું કે એના પગ ને એનું માથું અંદર લઈ લીધું, બોલ જેવો બની ગયો અને એ તો રગડવા લાગ્યો. બોલ કેવો ઉપરથી નાખે તો તરત રગડતો રગડતો નીચે આવે એમ એ તો રગડવા લાગ્યો, એ તો તરત જ નીચે પહોંચી ગયું. પણ એની જગ્યાએ જે હિયર જે સસલું હતું એવું કરી શક્યું નહીં અને તે એને ઓવરટેક કરી શક્યું નહીં. એમ ટોટોરાઈઝ રેસ જીતી ગયું. એટલે કોઈ દિવસ અભિમાન કરવું નહીં કે હું હોશિયાર કે હું ડાયો એવું અભિમાન કરવું નહીં એમ કે. હવે બી, વિધાન સાચું છે કે ખોટું? સાચું હોય તો યસ અને ખોટું હોય તો નો લખવાનું છે. પહેલું, એક, હિયર એન્ડ ધ ટોટોરાઈઝ લીવડ ઇન અમદાવાદ. તો કે સસલું અને કાચબો એ અમદાવાદમાં અમદાવાદમાં રહેતા હતા. સાચું કે ખોટું? નો, એ ક્યાં રહેતા હતા? ફોરેસ્ટ, જંગલમાં. ધ હિયર રન ફાસ્ટ એટલે કે સસલું ફાસ્ટ દોડતું હતું. તો કે યસ, હા એ ફાસ્ટ દોડતું હતું. ધ ટોટોરાઈઝ રીચડ ધ હિલ ટોપ ફર્સ્ટ એમ કે ટોટોરાઈઝ જે કાચબો હતો ને એ હિલ ઉપર પહેલો ટોપ ફર્સ્ટ પહેલો પહોંચી ગયો હતો. તો કે નો, ધ હિયર બીકમ લાઇક અ બોલ. હિયર છે ને એ સસલું એ બોલ જેવું લાગે છે. નો, એ તો ટોટોરાઈઝ લાગતો હતો. ધ ટોટોરાઈઝ વોન ધ રેસ એમ કે કાચબો રેસ જીતી ગયો. તો કે યસ, બરાબર. હા, હવે લેસનમાં માય પેજ 1 એ લખવાનું છે. એમાં આખી સ્ટોરી એનું ઇંગ્લિશ લખવાનું છે, પછી એનું ગુજરાતી લખવાનું છે. અને આજે ખરા ખોટા યસ નો એ સવાલ આ રીતે સેન્ટેન્સ લખવાનું છે અને સામે યસ નો હોય એ લખવાનું છે. લેસનમાં સારા અક્ષરે વ્યવસ્થિત આટલું લેસન કરી લેવું. આવજો.